વાલેકુમ, કેમ છો બધા? મજામાં? હવે બધા જ બાળકોની આજે ધોરણ 4 વિષય ચિત્રકલા. બધા જ બાળકો ખુશ થઈ ગયા ને? ચિત્રકલાની અંદર બધાએ રંગ પૂરવાના છે. હવે બાળકો, હું આજે થોડીક તમારી સાથે વાત કરીશ. જુઓ બાળકો, અત્યાર સુધી આપણે શનિવારે, દર શનિવારે છે ને, ચોથા ધોરણનું ગણિત અને ચિત્રકલામાં લેતી હતી. હવે પછી આપણે શનિવારે એક જો પ્રોજેક્ટ બુક સ્કૂલમાંથી અપાવી છે બધાને, બધા બાળકોને લેવાની છે. તો હવેથી એક શનિવારે આપણે ચિત્ર કરાવશું, એક શનિવારે પ્રોજેક્ટ બુકમાં કરાવશું, અને એક શનિવારે છે એ આપણે સામાન્ય જ્ઞાનનું ચેપ્ટર ચલાવવાનું છે. માટે હવે પછીના વીકમાં જ્યારે આપણે પીરિયડ લેશું ત્યારે એક વખત તમારે સામાન્ય જ્ઞાન અને પ્રોજેક્ટ બુકમાં વર્ક કરવાનું રહેશે, બરાબર? તો નેક્સ્ટ પીરિયડમાં એ બંને વસ્તુ તમે લઈને બેસજો. હવે આજે તો કરવાનું છે આપણે ચિત્ર, બરાબર ને? તો બધા જ બાળકો જુઓ, આપણે પાના નંબર 7 સુધી કરી દીધું છે, અને હવે આજે કરવાનું છે પાના નંબર 8. તો બધા જ બાળકો ચિત્રકલામાં પાના નંબર 8 ખોલીને બેસો. જુઓ બાળકો, અહીં છે ને ચિત્રકલાની અંદર થોડા જુદા જુદા આકારો આપેલા છે, ત્રિકોણ અને ગોળ, અને એના માધ્યમથી આપણે જુદા જુદા ચિત્ર દોર્યા છે. જુઓ કે કેવી રીતના ત્રિકોણમાં કયા કયા ચિત્ર દોરાય. તો જુઓ, અહીંયા આપણને ટેબલ લેમ્પ આપેલો છે ત્રિકોણમાંથી, બરાબર? જુઓ અહીંયા ટેબલ લેમ્પ બતાડ્યો છે, એમાં જ કુકરની ટોપી, આઈસ્ક્રીમ કોન, આ ત્રણેય વસ્તુ ત્રિકોણમાંથી કરેલી છે. હવે એવી જ રીતના અહીંયા આપ્યું છે આપણને ગોળ સર્કલ, બરાબર? એટલે કે વર્તુળ. આ ભૂમિતિના આકારો છે, આના માધ્યમથી તમારે આકારો પણ શીખવા મળશે. હવે એ ગોળમાંથી શું શું દોરવાનું છે જુઓ. તો અહીંયા એક સ્ત્રી દોરેલી છે, અહીંયા એક સસલું દોરેલું છે, અહીં વોલીબોલ દોરેલો છે, અને અહીંયા બળદ ગાડાનું પૈડું દોરેલું છે, બરાબર? તો હવે અહીં ત્રિકોણ અને વર્તુળના ભૌમિતિક આકારના જુદી જુદી વસ્તુઓનું રેખાંકન કરીને દર્શાવ્યું છે, અને હવે આપણે આ બધા જ આકારનો અભ્યાસ કરવાનો છે. એટલે જુઓ બાળકો, અભ્યાસ કરવાનો એટલે શું કે તમારે જોવાનું કે અહીંયા ત્રિકોણ છે, તો ત્રિકોણની અંદર જો આ ટેબલ લેમ્પ છે કેવી રીતના બનાવેલો છે, બરાબર ને? એમાં ડિઝાઇન કેવી કરેલી છે એ તમારે અહીંયા જોવાની છે. પછી જોકરની ટોપી છે, તો જો જોકરની ટોપીની અંદર કેવી રીતના આમ પહેલાં ત્રિકોણ કર્યું છે, પછી વચ્ચે આમ બે લાઇન કરી છે, પછી આમાં સર્કલ કરેલા છે, અહીંયા એક ફૂમકું જોકરની ટોપી એમ કર્યું છે. એવી જ રીતના જુઓ આઈસ્ક્રીમ કોનમાં પણ ડિઝાઇન બનાવેલી છે, બરાબર? તો આ બધું તમારે અવલોકન કરવાનું છે, એટલે તમને ખબર પડે કે કઈ રીતનું હોય. તો જુઓ બાળકો, તમે વોલીબોલ જોયો હશે, તો વોલીબોલમાં એ ડિઝાઇન હોય છે, ગાડાનું પૈડું હોય, તો ગાડાનું પૈડીમાં તમને ખ્યાલ હોય ને કે કેવી રીતના અંદર વ્હીલ હોય છે, બરાબર? તો એવું બધું તમારે અવલોકન કરવાનું છે. તો એ માટે જુઓ, અહીંયા એક સ્ત્રી બતાડી છે ગોળ ચિત્રમાં, બરાબર? સસલું બતાડ્યું છે, વોલીબોલ, ગાડાનું પૈડું, એ તમે જાતે દોરતા શીખી શકશો. તો બાળકો, હવે આપણે કરવાનું છે પાના નંબર 9. હવે પાના નંબર 9 ઉપર આપણે શું કરવાનું છે, તો જુઓ અહીંયા આપણને પાના નંબર 9 ઉપર કહ્યું છે કે ઉપર આપેલા ખાલી જગ્યામાં ત્રિકોણ અને વર્તુળના ભૌમિતિક આકારના ઉપયોગથી જુદા જુદા 4 આકારોનું રેખાન કરો. એટલે કે જો આ ગોળ છે અને આ ત્રિકોણ છે, બરાબર? એના માધ્યમથી તમારે અહીં જુદા જુદા 4 ચિત્રોનું રેખાંકન કરવાનું છે, એટલે કે દોરવાનું છે, બરાબર? જુદા જુદા ચિત્રો અહીંયા તમારે 4 દોરવાના છે. તો જુઓ બાળકો, મેં તમને અહીં 2 દોરીને બતાડ્યા છે, બરાબર? હવે આપણે એ કેવી રીતના દોરાય એ આપણે શીખશું. તો ચાલો બધા જ બાળકો પાના નંબર 9 ખોલીને બેસો.
હવે જુઓ બાળકો, અહીં મેં વર્તુળ ઉપરથી છે ને એક ઘડિયાળ દોરેલી છે, બરાબર? તો જુઓ ઘડિયાળ કેવી રીતના, આવી રીતના તમે પહેલાં સૌથી પહેલાં આમ તમારે ગોળ સર્કલ કરવાનું છે, બરાબર? સર્કલ આવી રીતના ગોળ કરવાનું, પછી એમાં અહીંયા લખવાનું 12, 3, 6 અને 9, પછી એમાં તમારે આવી રીતના વચ્ચેથી કાંટો દોરવાનો છે. હવે એવી જ રીતના વર્તુળમાં તમે બીજું શું દોરી શકો? તો બાળકો વર્તુળમાં બીજું હોય છે, ચાલો અહીંયા આપણે સૂરજ દાદા દોરીએ. હવે એમાં તમારે આવી રીતના આયરા કરવાના અને આમાં સરસ મજાનો રંગ પૂરવાનો, બરાબર? હવે આ સિવાય તમે બીજું ગોળ શું દોરી શકો? તો એ તમારે તમને ગમે એવું અહીં ચિત્ર દોરવાનું છે, બરાબર? મેં તમને બે દોરીને બતાવ્યા, તો તમને ગમે એવા ચિત્રો તમે અહીંયા દોરજો. હવે બીજો આકાર આપ્યો છે આપણને ત્રિકોણ. હવે ત્રિકોણમાં બીજું શું હોઈ શકે? તો બાળકો મંદિરની ધજા છે એ આવી રીતના ત્રિકોણ હોય છે, બરાબર? તો જુઓ આવી રીતના મંદિરની ધજા ત્રિકોણ હોય છે, એ દોરવાની ને એમાં રંગ પૂરવાનો, બરાબર? હવે ત્યારબાદ અહીંયા મેં ઘર બનાવ્યું છે, તો જુઓ એ ઘરમાં છે ને અહીંયા આવી રીતના ત્રિકોણ દોરવામાં આવે છે, બરાબર? અહીંયા ત્રિકોણ આકાર આપી મેં સરસ મજાનું અહીંયા ઘર દોરેલું છે. તો જુઓ બાળકો અહીંયા થઈ ગયું ઘર. હવે આવી જ રીતના તમારે જુદા જુદા, જો અહીંયા આપણને વિગતમાં બતાડ્યું કે તમારે ગોળ અને ત્રિકોણની મદદથી જુદા જુદા 4 આકારો દોરવાના છે, મેં અહીંયા તમને દોરીને બતાવ્યા. હવે એવી જ રીતના તમે ગોળ અને ત્રિકોણની મદદથી બીજા ચિત્રો દોરજો. તો બાળકો પાના નંબર 9 ઉપર હવે આજનો આપણો ચિત્રકલાનો પીરિયડ હું અહીં પૂરો કરું છું. તમે ચિત્ર દોરી એમાં સરસ મજાના રંગ પૂરજો અને મારા પર્સનલ વોટ્સએપમાં હોમવર્ક સેન્ડ કરજો, બરાબર ને બાળકો? હજી જો મારા ક્લાસમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે મને હોમવર્ક સેન્ડ કરતા નથી, ફક્ત 9 જ વિદ્યાર્થીઓ હોમવર્ક સેન્ડ કરે છે. એટલે જુઓ જે લોકો નથી કરતા એ લોકોને મારે તમારે બધાએ હોમવર્ક સેન્ડ કરવાનું છે, બરાબર? અને જો હવે પછી હોમવર્ક સેન્ડ નહીં કરો ને તો તમને બધાના ઘરે જે લોકો હોમવર્ક નથી મોકલતા એ લોકોના ઘરે ફોન કરી અમે જાણ કરશું કે તમારું હોમવર્ક આવતું નથી. માટે ફરજિયાત રૂપે બધાએ હોમવર્ક મોકલવાનું છે, બરાબર ને બાળકો? એમાં હશે તો ચિત્રનો, મારે તો કોઈને કહેવું પડશે નહીં કે તમે ચિત્ર દોરજો. દોરી નાખશો ને બધા? તો સારું બાળકો, તમે બધા જ બાળકો ચિત્ર દોરજો. હવે હું તમારી પાસેથી રજા લઉં છું, આવજો.